ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 આપણું ચાલુ છે. આપણે મિત્રોનું અગાઉના 6 વિડિયોમાં આપણે જોઈ ગયા હતા દાખલા નંબર 3 ઈ વિભાગ. ઈ વિભાગમાં આપણે પહેલો, બીજો, ત્રીજો 3 દાખલા હતા. પાછળના બધા દાખલા જે 5, 6, 7, 8, 9, 10 છે એ ઉલટી રીતના દાખલા બનાવી દીધે છે, જે દાખલા આપણા આ અભ્યાસક્રમમાં છે નહીં. તો એફ વિભાગમાં જોઈશું આપણે પહેલા નંબરનો દાખલો. તો અહીંયા z2 જોતા તમે જોશો તો 90 આવેલા છે. 90 - 68 /
22 તો z1 = 1 જવાબ આવશે. પણ આપણે જે ડેરિવેટિવ મળી p કૌંસમાં 0.09 આ પણ પ્લસ હતા અને લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ a z કિંમત મળી મને પ્લસ છે તો પ્લસ પ્લસ માઇનસ થશે તો એનું શું એકનું ક્ષેત્રફળ માઇનસ 0.09 ક્ષેત્રફળ સમજવાનું છે z કેપિટલમાં તો એકનું ક્ષેત્રફળ તમે જોશો પાછળ તો એકનું ક્ષેત્રફળ જે સમ એક્ઝેક્ટ જોશો તો એકનું જે 34.34 એ અહીંયા માઇનસ 0.09 નું જોવું હોય તો 0.9 જતા રહો 0.09 સુધી પહેલી લાઈનમાં 0.09 છેલ્લું કાઢો 0.039 આમાંથી બાદ કરીશું તો બાદ કરીશું તો આવું થશે 0.34 તે માઇનસ 0.039 તો તમારો જવાબ આવ્યો 0.354 આને ગુણ્યા 500 કરી દેવાના એટલે વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે તો ગુણ્યા 500 બરાબર 152.17 વિદ્યાર્થીઓ થઈ શકે 57.7 છે તમારે તો આકૃતિ કરવી હોય તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ રીતે બચ્ચો બચ્ચો એટલે આપણે z બરાબર 0 કહીશું અહીંયા જેટલી બે કિંમતો મળી હતી બંને કેટલી હતી પ્લસ હતી તો પ્લસ કરે 0.09 પોતાની નહીં આપતી હોય તો z બંધ થઈ ગયો અને એકની કિંમત અહીંયા હોય અને z બંધ કહીશું અને આ બંને વચ્ચેનું માપ છે એને આપણે ચિત્ર પર લઈશું. આ રીતે ચેપ્ટર નંબર એફનો પહેલો ડિવિઝન ભાગમાં પહેલો ડિવિઝન બનાવ્યો ત્રીજો એમાં સૌથી વધુ ગુણ મેળવતા 50 તો સૌથી વધુ ગુણ મેળવતા હોય એના માટે તમારે શું લખવાનું છે p કૌંસમાં x greater than is equal to 40 સૌથી વધુ ગુણ મેળવતા 50 સુધી જોઈએ તો એ 50 મૂકવાના અને આ રીતે એક રકમ આપી હોય જે આપણે અહીંયા ગણવાયો તો એ જ રીતે તમારે ગણવા જોઈએ. અહીંયા greater than છે અને પેલામાં જ greater છે વધુ જ કીધા છે આમાં પેલામાં વધુ કીધા હતા તો આ આખો ગણે તો એ જ રીતે તમારે ઘરેથી કરવાનું થશે. અહીંયા એક વિકલ્પનો પહેલો દાખલો પૂરો થઈ ગયો. આવતા વિડીયોમાં બીજા દાખલામાં જઈશું આપણે. આજના વિડીયોમાં ઓકે થેન્ક યુ આભાર.